વર્ષો પહેલાંની વાત કરું તો સુરતનો જરી ઉદ્યોગ એક એવો ઉદ્યોગ હતો જેની અંદર મહિલાઓને રોજી રોટી આપવાનું શરૂઆત થયેલી હતી. વર્ષોથી આ જરી ઉદ્યોગની સાથે મહિલાઓ સંકળાયેલી છે અને આઈ થિંક આજે પણ 120,000 જેવી મહિલાઓ આ ઉદ્યોગમાં સંકળાયેલી છે. દિન પ્રતિદિન આ ઉદ્યોગ ઘસારો ગયો અને એની અંદર જે મહિલાઓનું જે મહિલાઓને જે રોજીરોટી મળતી હતી તે ઓછી થવા લાગી, કેમ કે આ ઉદ્યોગની અંદર જે પ્રોડક્શન કોસ્ટ વધી એને કારણે ઉત્પાદન વધ્યું પણ એની સામે ડિમાન્ડ નહોતી. એટલે રોજીરોટીમાં એ લોકોનો અમે ઘટાડો નથી કર્યો, પરંતુ મહિલાઓની જે કામકાજની સ્થિતિ છે એ જોતાં ડિમાન્ડ ને સપ્લાયના ધોરણને પ્રમાણે અમારો ઉત્પાદન કાપ થોડો મૂકવો પડ્યો, એટલે રોજીરોટી મહિલાઓને અત્યારે ઓછી મળે છે. પહેલાં હું 9-10 હજારનું કામ કરતી હતી, અત્યારે 5-6 હજારનું કામ કરું છું. મંદી તો બહુ છે, પણ ઘરમાં બેસવા કરતાં તો સારું છે કે 5-6 હજાર પણ કમાઈએ તો છોકરાઓને કામ લાગે. પહેલાં અમે 15-16 એવું થતું, હવે મોંઘવારીના હિસાબથી હવે ઓછું થાય છે. જીએસટી આવવાના કારણે જરીની કોસ્ટિંગમાં વધારો થયો છે, પરંતુ તે અમને સામે વળતર મળી જાય છે. પણ અંતિમ તબક્કાની અંદર જે વાપરનારી સ્ત્રીઓ છે તે સાડી જે બને છે તેની ઉપર તો 5% જે છે એ બોજો એ લોકોને અત્યારે બહુ નડતરરૂપ છે, એટલે સાડી એ લોકો ખરીદતા નથી. તકલીફ તો ઘણી બધી પડે છે, છોકરાઓને ટ્યુશનની ફી, સ્કૂલની ફી, ઘણી રીતે તકલીફ છે. પણ થોડું સેટિંગ કરીએ છે અમારી રીતે, હવે આગળ શું થાય તે હજી પણ કંઈ ખબર નથી. હવે અમને પહેલાં થોડોક હતો વધારાનો ચાલતો હતું, પણ હવે અમનાની મંદી હિસાબથી પગાર પણ ઓછો આવે એ આવે એના હિસાબથી થઈ રહેલું છે. પહેલાં અમારું હતું 5-1 હજારનું કામ થતું હતું, હવે તો ઓછું થઈ જાય એમ, 3-3.5 હજાર જેવું થઈ આવે અમારું. હાલના તબક્કે એવી પરિસ્થિતિ આવી છે કે આ ઉદ્યોગને ટકાવી રાખવો એક મુશ્કેલ છે. આ ઉદ્યોગ લગભગ મરણ પથારે પડવાની તૈયારીમાં છે.